સમાજ એજન્સી પાસેથી જાણી છે. મારું નામ છે, હું અત્યારે નખત્રાણા તાલુકાના મંજલ ગામના ચાલુ સરપંચ પદ ઉપર છું અને સરપંચ સંગઠન નખત્રાણા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે પણ કામગીરી કરું છું. તો મને જ્યારે ભાજપ તરફથી નેત્રા 28 જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે ત્યારે હું ભાજપ તરફી ઉમેદવારી નોંધાવી અને મેં જ્યારે નેત્રા જિલ્લા પંચાયતનો પ્રવાસ ચાલુ કર્યો તો પહેલો જ પ્રવાસ મારો ગળાની મુકામે ગળાની સીટનો ચાલુ કરેલો. તો ગળાનીના પ્રવાસ દરમિયાન વાના સ્થાનિક રહીશો, વાના સ્થાનિક આગેવાનોએ પણ એમ પહેલાં જ પ્રવાસની અંદર એમ કીધું કે અત્યાર સુધી અમારા વિસ્તારની અંદર જે પણ ચૂંટણી આવી, નાની મોટી જે પણ ચૂંટણી આવે એનામાં આટલી જુવાળ ભાજપ તરફી અમે ક્યારેય નથી જોઈ. તો એ સ્ટાર્ટથી કરી અને અત્યાર સુધી જ્યાં જ્યાં મેં પ્રવાસ કર્યો, ગઈકાલે 25 તારીખના માનનીય શ્રી ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાનો પણ 5-5 તાલુકા પંચાયતનો પ્રવાસ હતો, તે દરમિયાન પણ વ્યક્તિઓનો કેસ જોતા મને એવું લાગે છે કે જંગી મોતીથી નેત્રા જિલ્લા પંચાયત જીતું છું. આજે હું અહીંયા નેત્રા સીટ ઉપર 2 દિવસ ત્યાં આવ્યો છું, પણ ખરેખર કોઈ આટલી લીડથી નહીં જીતી હોય એવું મને અત્યારે લાગી રહ્યું છે કે અહીં રાજુભા જાડેજા જંગી બહુમતીથી જીતશે. રાજેન્દ્રસિંહ ઉપર પ્રજાએ વિશ્વાસ એક રાખ્યો છે કે એ માણસ કામ કરશે. અત્યારે 10 વર્ષ ત્યાં અમારા વિસ્તારમાં કોઈ પણ કામ થતું નથી, કોઈ રોડના કામ નથી થતા, કોઈ નાની પ્રજાનું તો કોઈ કામ જ નથી થતું. તો એ માણસો એમના ઉપર વિશ્વાસ રાખી અને એમને જંગી બહુમતીથી જીતાડશે એવું મને લાગે છે. આજે હું રસલિયાના ત્યાં હતો, પણ રસલિયાની પણ તાલુકા પંચાયત જંગી બહુમતીથી જીતશે એવું મને જણાય છે. હું કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાની મારા જવાબદારી છે. હું લખપત અને નેત્રા સિંહની જવાબદારી સોંપવામાં આવે છે. તેમાં વધારે વધારે જે મુસ્લિમ સમાજના ગામો હોય, મુસ્લિમ સમાજના બૂથ હોય, એના માટે વધારે વધારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર હોય, ચાહે જિલ્લા પંચાયતનો હોય, ચાહે તાલુકા પંચાયતનો હોય, કે કોઈ વોર્ડનો પ્રમુખ હોય, તો આજે હું નેત્રા વોર્ડ નંબર 4 જેના વોટર છે ઓછામાં જ 1100-1200 વોટ અને કહીએ એટલા વોટ છે, અને રાજુભા જિલ્લા પંચાયતના સભ્ય શ્રીએ પણ આ વોર્ડને મફત નગરીને દત્તક લીધો છે એવો આ એના મતદારો વાત મને કરી અને એના માટે મને ખૂબ આનંદ પણ થયો. અને સાથે સાથે આ તાલુકા પંચાયતના સભ્ય એવા દેવજી દિનેશભાઈ વાઘેલા પણ મારી સાથે આ વિસ્તારમાં મારી સાથે ફર્યા અને મને એમ કીધું કે આ વિસ્તાર જે મફત નગરી છે, વોર્ડ નંબર 4 છે, એને જંગી મને બહુમતીથી મને મત મુસ્લિમ સમાજ આપશે એના માટે ખુશીને વ્યક્ત કરું છું. સાથે સાથે મેં વાઘેલાભાઈને મેં કીધું કે હું મુસ્લિમ સમાજ હોય કે ઇતર સમાજ કોઈ પણ હોય એના માટે હરેક વખતે હું કામ કરું છું અને સરપંચ તરીકે પણ આ વિસ્તારમાં જવાબદારી મેં નિભાવી છે. તો મને પોતાને પણ એમ થયું કે ના સાચી વાત છે. આજે રાજુભા જે છે જાડેજા એ તો અમારા વિસ્તારના બધાને મને આશા છે અને આ વિસ્તારને જે દત્તક લીધો એના માટે વિશેષ આ બુથ નંબર 4ના જે રહીશો છે, જે મતદારો છે, એને પણ ઘણો આનંદ છે અને મને પણ આવવાનું છે કે હરેક જો જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે તાલુકા પંચાયતનો સભ્ય આવા પછાત વિસ્તારના જે બુથ હોય એને જો દત્તક લેતા હોય તો ભારતીય જનતા પાર્ટીનો જો ઉમેદવાર કરી શકે જેની કોઈ તાકાત નથી. કોંગ્રેસે તો ખાલી મુસ્લિમોને ખાલી માથા માથે હાથ જ રાખ્યો હતો, આજ સુધી જો યોજન પછાત તરીકે રાખી હોય તો ભારતીય જનતા પાર્ટીએ તો ખૂબ કામ કર્યા છે, પણ કોંગ્રેસે તો હંમેશા મુસ્લિમોને પછાત રાખ્યા છે અને વોટની રાજનીતિ કરી છે એના માટે અમને દુઃખ વ્યક્ત કર્યું છે.